દીપિકા, જ્યારે ગુજરાતી ફરસાણની વાત આવે ત્યારે તમને શું ભાવે? મને ઘણી બધી વસ્તુઓ ભાવે છે, જેમ કે પાતરા છે, પાતુડી છે, મુઠિયા છે, સેવ ખમણી છે. આહા, સુરતી છો તમે એટલે ફરસાણમાં તો પાછળ ફરીને જોવું જ ના પડે ને? સાચી વાત છે. યસ, તો આજે આ રસોડે ફરસાણ જ થઈ જાય. હા, ચોક્કસ. શું લઈને આવ્યા છો? આપણે આજે મુઠિયા બનાવવાના છે, બે ટાઈપના. સૌથી પહેલા આપણે બનાવશું પાલક અને મકાઈના મુઠિયા. પાલક અને મકાઈના મુઠિયા? હા. અચ્છા, શું ખાસ છે આમાં? જનરલી બધા કોબીજના દૂધીના મુઠિયા બનતા હોય છે, ઘણા લોકો પાલકના મેથીના પણ બનાવતા હોય છે. આજે આપણે એવી જ રીતનું એક લઈએ છીએ, પણ સાથે આપણે મકાઈ અંદર એડ કરીને એવી રીતે મુઠિયા બનાવશું. ઓકે, તો શરૂ કરીએ. હા, ચોક્કસ. સૌથી પહેલાં આપણે જે મુઠિયાનો જે લોટ બનાવવાનો છે તે બનાવી લઈએ. પાલક લીધી છે, સમારી લીધી છે, અડધો કપ જેટલી લેશું. રાઈટ. મકાઈને ઉકળતા પાણીમાં 5 મિનિટ માટે રાખેલી હતી અને પછી એને અટકચરી ક્રશ કરી દીધી છે. 1 કપ લઈશું. ત્યારબાદ ઘઉંનો કકરો લોટ લઈએ છીએ, લગભગ 1 કપ જેટલો. અચ્છા, ઘઉંનો સાદો લોટ છે, 1 થી 2 ચમચી. ઝીણો લોટ? હા, ઝીણો લોટ, આપણે જે રોટલીમાં જે યુઝ કરીએ છીએ તે. જુવારનો લોટ છે, 1 થી 2 ચમચી. બેસન લઈએ છીએ, 1 થી 2 ચમચી. ઓકે, એટલે લોટમાં પણ વેરિએશન. હા, તમે ઘણા બધા લોટ મિક્સ કરીને તમે બનાવી શકો છો. ત્યારબાદ અંદર આપણે 1 થી 2 ચમચી કોથમીર એડ કરશું. મરચાની પેસ્ટ લઈએ છીએ, 1 ચમચી. આદુની પેસ્ટ 1/2 ચમચી. તલ લઈએ છીએ, 2 મોટી ચમચી. ઓકે. અજમો લઈએ છીએ, 1 નાની ચમચી. ત્યારબાદ દળેલી ખાંડ લઈએ છીએ, 2 મોટી ચમચી. અચ્છા, મુઠિયામાં હંમેશા ગળપણ ખટાશ થોડીક આગળ પડતી. હા, તો જ એનો ટેસ્ટ સારો લાગે, કારણ કે સ્ટીમ થવાના હોય ત્યાર પછી આપણે ખાવાના હોય તો થોડુંક આગળ પડતું બધા મસાલા હોય તો વધારે સારું લાગે. હા. લીંબુનો રસ લઈએ છીએ, 2 મોટી ચમચી. કાશ્મીરી લાલ મરચું છે, 1 નાની ચમચી. હળદર, 1 નાની ચમચી. અને મીઠું, 1 નાની ચમચી. ઓકે. અને ધાણા પાવડર, 1 ચમચી. બધી વસ્તુને પહેલાં એક વખત મિક્સ કરી લઈશું. યસ. મકાઈનો ઉપયોગ પણ કર્યો છે એટલે મુઠિયા એકદમ પોચા થશે. હા, અને પાલક તો છે જ. હા. હવે એક વાડકીમાં આપણે ખાવાનો સોડા લઈ લઈએ છીએ, 5 ચમચી જેટલો. અને તેની અંદર 2 મોટી ચમચી તેલ એડ કરી દઈશું. અચ્છા, એવું શા માટે કરીએ છે? એકચ્યુઅલી ખાવાનો સોડા આપણે ડાયરેક્ટ નાખીએ એના કરતાં તેલમાં મિક્સ કરીને નાખશું. અચ્છા, તો મુઠિયા એકદમ સરસ અને સ્પોન્જી અને સોફ્ટ થશે. ઓકે. મિક્સ કરી લેવાનું છે બરાબર, અને પછી એને એડ કરી દઈશું. અચ્છા, બરાબર. હવે હાથથી મિક્સ કરી લઈએ બધું. યસ. મકાઈને આપણે બાફીને લીધી છે અને એને ક્રશ કરી છે એટલે થોડું બાઇન્ડિંગ એનાથી આવી જ જશે. અને તેલનો પણ આપણે થોડો આગળ પડતો ઉપયોગ કર્યો છે એટલે પાણીની લગભગ જરૂરત ના પડે. હા, એવું જણાય તો થોડું પાણી એડ કરીને આપણે મુઠિયાનો લોટ બાંધી દઈશું. ઓકે, દહીં વાપરવું હોય તો વાપરે? હા, વાપરી શકાય, દહીંથી પણ ખૂબ સરસ થશે. થોડું પાણી એડ કરીશું. મુઠિયા નામ કઈ રીતે પડ્યું ખબર છે? પહેલાના જમાનામાં સૌરાષ્ટ્ર બાજુ ખાસ કરીને એવું હતું કે હાથેથી જે આપણી મુઠ્ઠી હોય ને એનાથી એ લોકો વાટા વાળતા અને હાથની જે આ ઇમ્પ્રેશન હોય ને ચાર આંગળીની એ પ્રમાણે જ મુઠિયા વાળતા એટલે ઇમ્પ્રેશનના લીધે મુઠ્ઠીથી વાળેલા એટલે મુઠિયા.
બરાબર છે એવી રીતે નામ પડ્યું લોટ થઈ ગયો છે હવે આપણે મુઠિયા વાળી દઈશું હા નાના નાના જ વાળીએ છે હા ઓકે જે દિવસે સાંજે અમારા ત્યાં મુઠિયાનો પ્રોગ્રામ હોય ને મમ્મી લગભગ 6 વાગ્યાથી રસોડામાં જ હોય અચ્છા હા આખું સ્ટીમર ભરીને મુઠિયા બનાવે બરાબર કારણ કે બધાને મુઠિયા બહુ જ પસંદ છે અને મને તો છે ને બાફેલા મુઠિયા બહુ જ ભાવે અચ્છા હા વઘારેલા કરતા બાફેલા અમારા ઘરે જ્યારે મુઠિયા બને ને તો સૌથી પહેલા વઘાર તો થાય જ છે પણ જ્યારે ગરમ ગરમ બને ને ત્યારે તેલ વધારે ઉપર નાખીને અને મસાલો ઉપર નાખીને આપણો અથાણાનો મસાલો નાખીને એને એમ જ ખાવામાં આવે ત્યાર પછી ઠંડા પડે ને પછી એને અમે લોકો વઘારીને ખાઈએ બરાબર છે અને મુઠિયા હોય ને ત્યારે લગભગ અમારા ઘરે સાથે મોળી દાળ બને મોળી દાળ હા અચ્છા એટલે આપણી જે તુવેરની દાળ હોય એને જે ઘરભરી જે દાળ બનતી હોય છે ને લગ્નની સીઝનમાં એવી રીતે અચ્છા તો અમે એની સાથે એક એવી રીતે મોળી દાળ સાથે એને મુઠિયા અમે લોકો ખાઈએ છીએ ઓ આ તો એકદમ અલગ છે હા મિતલ મુઠિયા વળાઈ ગયા છે તો આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ હવે આપણે એને 15-20 મિનિટ માટે બાફી લઈશું હા મિતલ મુઠિયા બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે હા હવે આપણે એનો વઘાર કરી લઈએ તો સૌથી પહેલા ને આપણે કટ કરી લઈશું હા મિતલ મુઠિયા કપાઈ ગયા છે હવે આપણે પેનમાં તેલ લઈ લઈશું 1-2 મોટી ચમચી મુઠિયામાં તેલ થોડું આગળ પડતું હોય ને તો સરસ લાગે હા સાચી વાત છે તેલ થઈ જાય ત્યારબાદ આપણે એક નાની ચમચી રાઈ એડ કરશું રાઈ ફૂટી ગઈ છે હવે આપણે એક નાની ચમચી તલ એડ કરશું હા તલ પણ થોડા તતડી જાય એટલે આજે આપણે તૈયાર કરેલા મુઠિયા છે એ લઈ લઈશું મિક્સ કરી લઈએ યસ સવારે ચા સાથે પણ ગરમા ગરમ મુઠિયા બહુ જ મસ્ત લાગે હા થઈ ગયું છે ગેસ બંધ કરી દઈશ અચ્છા તો મિતલ મુઠિયાને સર્વ કરી દઈએ હા હા આની સાથે શું સર્વ કરી શકીએ આપણે ચટણી તો હોય જ હા તમે એકચ્યુઅલી આની સાથે તમે જેમ કીધું તેમ ચા કે કોફી સાથે પણ આ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ જો તમારે સર્વ કરવું હોય તો થોડું દહીં એની અંદર થોડો ટોમેટો કેચઅપ મીઠું જીરું પાવડર અને થોડો ફુદીનો મિક્સ કરીને પણ તમે એ પણ સર્વ કરી શકો એ પણ આની સાથે ખૂબ જ સરસ લાગે છે ઓકે તો મિતલ તૈયાર છે પાલક અને મકાઈના મુઠિયા યસ